નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર અજયસિંહ જાડેજા. ભારતની અંદર અત્યારે જ્યારે આખા વિશ્વની અંદર કોરોનાએ જ્યારે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ઈશ્વરીય શક્તિ આપણી સાથે હોય છે. અને આ ઈશ્વરીય શક્તિને જો આપણે અંદર રાખીએ તો આપણે એનાથી 100% બચી શકીએ છીએ. ભગવાન હંમેશા આપણા જે પણ શબ્દો હોય એ શબ્દોની અંદર હંમેશા તથાસ્તુ એમ બોલતા હોય છે. તો આપણે જે કંઈ પણ બોલીએ છીએ એની અંદર હંમેશા તથાસ્તુ માંગીએ તો એ આપણને મળે છે. હવે તમને એમ થશે કે આવી વસ્તુમાં તથાસ્તુ કેવી રીતે મળે, તો તમને હું હમણાં જ ઘટી ગયેલી ઘટના હૈદરાબાદવાળા જે રેપ કેસ છે એની અંદર જ્યારે રેપ કેસ થયો ત્યારે હજારો લાખો લોકો તરફથી એવા શબ્દો નીકળતા હતા મોઢામાંથી કે આવા લોકોને ઠાર કરવા જોઈએ, આવા લોકોને ઠાર કરવા જોઈએ. અને ભગવાને આ તથાસ્તુ તમારું સાચું પાડ્યું એ તમે એના સાક્ષી છો. એવી જ રીતે કોરોનાને જો બિલકુલ નાબૂદ કરવો હોય, સૌથી પહેલી વાત તો એ છે કે કોરોના જ્યાં ગરમીનું પ્રદેશ છે, ગરમીની જગ્યા છે, ત્યાં કોરોના આવી શકતો નથી. પણ જે લોકો બહારથી અહીંયા આવે છે અને એના ચેપ લાગે છે, એના કારણે જ્યારે આ કોરોના થાય છે, ત્યારે પણ આપણે પણ ભગવાન પાસે આ તથાસ્તુ માંગવું જોઈએ કે ગુજરાત અને ભારતની અંદર કોરોના આવશે જ નહીં, આવશે જ નહીં. અને ભગવાનનું એ તથાસ્તુ આપણા ઉપર સાચું પડી શકે છે, પણ એના આપણે પણ એનું ધ્યાન રાખવું પડશે. શું કરવું પડશે કે જે લોકો બહારથી અહીંયા આવે છે, વિદેશથી અહીંયા આવે છે, એમને મળવાનું ટાળવું જોઈએ, હાથ મેળવવાનું ટાળવું જોઈએ, ગળે મળવાનું ટાળવું જોઈએ, એ લાવેલી વસ્તુઓ ખાવાનું અડવાનું આ પણ ટાળવું જોઈએ. ખાસ આપણે રોજ બરોજ ગરમ પાણી પીવું જોઈએ, સરગવાનો સૂપ, સરગવાનો પાવડર, આ બધું જે છે તમારી જે શક્તિ છે એને વધારે છે. અને ફ્રીજની કોઈપણ વસ્તુઓ હમણાં 1 મહિના સુધી ખાવાની બિલકુલ ટાળો, તો આ રોગ છે એના ઉપર, આ કોરોના ઉપર ભગવાનનું અમૃત અમૂલ્ય તથાસ્તુ આપણને મળી શકે છે. જય હિન્દ, જય ભારત.